ગામમાં મંત્રી આવવાના છે, તમારે ફક્ત કોરોના થયો હોય તેવી રીતે સારવાર લેવાની છે, અમારા માટે ફક્ત આટલું કરો ને. મોરવા હડફના આરોગ્ય કર્મીઓ પોતાની કામગીરી બતાવવા આવી જ રીતે પ્રધાનોને છેતરી રહ્યા છે. પંચમહાલના મોરવા હડફમાં એવી જ ઘટના સામે આવી જે સાંભળીને આરોગ્ય તંત્ર પરથી તમારો વિશ્વાસ ઉઠી જશે. ઘટના સંતરોડ ગામની છે કે જ્યાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનમાં ગામમાં લાલિયાવાડી ચાલી રહી છે તેનું તાજું ઉદાહરણ આજે જોવા મળ્યું. ગામમાં પ્રધાન જયદ્રસિંહ પરમાર આજે મુલાકાત લેવાના હતા એટલે કોવિડ સેન્ટરમાં ફક્ત નામ પૂરતા એક દર્દીને બેડ પર સુડાવી દેવામાં આવ્યા, જેથી પ્રધાનની મુલાકાત પૂર્ણ થઈ ત્યાંથી દર્દી ગાયબ થઈ ગયા. ત્યારબાદ સેવામાં આજે સ્ટાફ પણ ગાયબ થઈ ગયો અને કોવિડ આઇસોલેશન સેન્ટરને તાળા લાગી ગયા. જ્યારે આ અંગે દર્દીને પૂછવામાં આવ્યું તો તંત્રની પોલ ખુલી ગઈ. તંત્રએ ફક્ત પોતાની કામગીરી સારી ચાલી રહી છે તેવું પ્રધાનને બતાવવા માટે જ દર્દીને દાખલ કર્યા હતા. અસલમાં દર્દીને કોરોના પણ થયો ન હતો. ऐसा हुआ कि इसको तीन दिन हमारा प्राइवेट में इलाज चला था, तो हमने कहा कि चलो ठीक है कोरोना टेस्ट हम करवा देते हैं. तो जैसे हम कोरोना टेस्ट कराने गए तो हमको नेगेटिव हमने बताया, दो बार हमने उनसे पूछा था नेगेटिव है. फिर हुआ क्या कि उन लोगों ने बोला कि कोविड में कोविड सेंटर है हमारा, तो वहाँ पे क्या है कि कोई मंत्री आने वाले हैं, तो आपको सिर्फ शो करना है कि आपको मुंह दिखा के आपको आना है. तो हमने सोचा कि चलो ठीक है एक बार हम जाके आए. फिर बाद में वापस फोन आया, फिर हमको लगा कि यार ये तो कोरोना सेंटर है, ये तो हमको जबरन आपको उसमें कोरोना बताया. अच्छा, आपको जबरदस्ती एडमिट करके वो अपना शोबाजी करना चाहते हैं. बोला भी था मैडम, मैडम से ये भी बोला कि मैडम इसको तो नेगेटिव है, तो बोले कि नहीं नहीं हमारे लिए आप इतना कर दो. ऊपर से हमको बोले प्रेशर है, तो बोले आप जाकर सिर्फ एक बार मुंह दिखाकर आ जाओ और बाकी हो जाएगा. તો અંગે જ્યારે હાજર સ્ટાફને પૂછવામાં આવ્યું તો તેમણે ઉડાવ જવાબ આપ્યો. દર્દી અંગે પૂછ્યું તો જવાબ મળ્યો કે કોરોના પોઝિટિવ ન હતા પણ શંકાસ્પદ કેસ હતો. હાલ દર્દી ઘરે કપડાં લેવા ગયા છે. આરોગ્યકર્મીના આ જવાબ બાદ થોડા જ સમયમાં કોવિડ સેન્ટરને તાળા મારી દેવામાં આવ્યા. ઘટનાને લઈને આરોગ્યતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બેન, હાલ કોઈ પેશન્ટ? ઘરે ગયો છે એટલે મેમ કોવિડ પેશન્ટ ઘરે ગયા છે? કોવિડ નથી, અહીંયા કોવિડ પેશન્ટ નહીં, સસ્પેક્ટેડ પેશન્ટ. ઓકે મેમ. અહીંયા મેમ બીજી શું શું સુવિધા છે? બરોબર. એ તો પ્રાથમિક જરૂરિયાત થઈ. મેમ કોવિડને લગતી કોઈ? કોવિડને લગતી તો એમાં એસપીઓ ચેક કરવામાં આવશે, ટેમ્પરેચર ચેક કરવામાં આવશે કલાકે કલાકે. બરોબર. અને વેન્ટિલેટર ઓક્સિજન જેવી કાંઈ એવું કાંઈ જ નથી? શું તમે ઉપરથી માહિતી કે ઉપરથી માંગ કરી છે કે આની જરૂર પડશે એવી?